गुड मॉर्निंग, जय श्री कृष्ण। હું છું સેટા સંદીપ। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિના એમસીક્યુ જોયા હતા અને એમસીક્યુ પ્રેક્ટિસ માટે પણ આપ્યા હતા, રાઈટ? જો ખ્યાલ ન હોય તો 30 થી 45 સુધી નંબરના એમસીક્યુ ને આપણે પ્રેક્ટિસ માટે આપેલા છે કે જેની અંદર તમારે શું કરવાનું છે, થોડો કન્સેપ્ટ એનસીઆરટી નો યુઝ કરવાનો છે, થોડા એમસીક્યુ જે આપણે કાઉન્ટ કર્યા એના આધારે આપણે જોવાના છે। આપણે કાલે કીધું હતું કે ચાર એમસીક્યુ જે 26 થી 26 27 28 29 આઈએમપી છે અને એમાંથી 50% પોર્શન આપણે પૂરો કર્યો હતો। કયો? તો કે 26 અને 27 નંબર। આપણે લેક્ચરની શરૂઆત કરી આપણે 28 નંબરના એમસીક્યુ થી, તો આઈ હોપ કે કાલના કન્સેપ્ટ બધાને ક્લિયર હશે। તો 28 નંબરનો પ્રશ્ન શું કહે છે? બોર્ડ પર 28 નંબરના પ્રશ્નના જે ત્રણ સંયોજનો છે એ ઓલરેડી મેં લખી દીધેલા છે, ઓકે? તો 28 નંબરનો પ્રશ્ન વાંચો મિત્રો, કે નીચે આપેલા સંયોજનો છે કે તેઓની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો, તેઓની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રક્રિયા કઈ કહે છે લોકો? તો કે કેન્દ્ર અનુરાગી, એટલે જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ આપવાનો છે તમારે। ભાઈ આમાંથી સૌથી વધારે પ્રક્રિયા કોણ કરશે? સવાલ એ છે, બધામાં ક્લોરિન છે, રાઈટ? બધામાં જોશો તો કયો સમૂહ આપ્યો છે? ક્લોરિન સમૂહ તો આપેલો છે, એટલે ક્લોરોબેન્ઝીન નો જે ક્લોરિન સમૂહ છે એ બેન્ઝીન ના એરોમેટિક વલયના કોણ કાર્બન સાથે શું બનાવે છે? બંધ। અને આપણને ખબર છે કે કાર્બન અને ક્લોરિન નો બંધ એવો મજબૂત છે, ટૂંકી લંબાઈ વાળો છે, એટલે મને કેવો થશે તોડવો મુશ્કેલ પડશે। પરંતુ કાલે એક વસ્તુ શીખવાડી હતી કે જો ઓર્થો અને પેરા સ્થાન પર, ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એને તે ક્યાં નાખતો હોય છે? એરોમેટિક વલયમાં જવા દે છે, અને એરોમેટિક વલયમાં જ્યારે જાય છે ત્યારે એ એરોમેટિકની ઘનતામાં વધારો લાવે છે। પરંતુ જો નાઇટ્રો સમૂહ હશે તો એ ઘનતાને પાછી શું કરશે? ઘટાડશે, અને જે રીતના ઘનતા ઘટશે એવી રીતના પ્રતિક્રિયાત્મકતામાં સીધો શું થશે? વધારો થશે। તો અર્થ શું નીકળે છે કે જો ઓર્થો અને પેરા સ્થાન પર હશે તો એ સંસ્પંદનના કારણે અને નાઇટ્રોની અસરના કારણે એની ઘનતા ઘટશે, પ્રતિક્રિયાત્મકતા વધશે। તો આપેલ ત્રણેય સંયોજનમાં હું જોઉં તો મને ક્યાં દેખાય છે? જો અહીંયા ઓર્થો પેરા ઓર્થો, અહીંયા તો ઓર્થો પેરા ઓર્થો ત્રણ સ્થાન પર નાઇટ્રો છે, મતલબ કે આ ત્રણે ત્રણ મળીને શું કરશે? એની ઘનતામાં વધારે ઘટાડો લાવશે, પરિણામે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે જોવા મળશે। કે લઈ ગયો, અહીંયા ઓર્થો સ્થાન પર તો છે તે, કારણ કે ત્યાં કોઈ પણ આકર્ષક સમૂહ જોડાયેલો નથી। ખ્યાલ આવી ગયો? આ તો આપણો આજનો 28 નંબરનો પ્રશ્ન, જે આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો છે કે નાઇટ્રો સમૂહ જેટલા વધારે આવશે અને એમાં પણ ઓર્થો અને પેરા સ્થાને હશે તો એની ઘનતા ઘટાડી પ્રતિક્રિયાત્મકતા વધારે છે। હવે ધારો કે પ્રશ્ન આવે મેટાનો, તો અહીંયા આગળનો પ્રશ્ન જોયો તમે, એમાં લખેલું છે આપણે ક્લોરોનું નાઇટ્રોનું કે જો મેટા સ્થાને હોય તો ઘનતા ઘટતી નથી, ક્લિયર? એ પણ આપણે એમસીક્યુ લાસ્ટ લેક્ચરમાં જોયો હતો। 28 નંબરનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। આ જ રીતે 29 નંબરના પ્રશ્નની રકમ જુઓ, તો પ્રશ્ન નંબર 29 શું કહે છે? તે કે નીચે આપેલા સંયોજનો, તો અહીંયા પણ સંયોજન આપ્યા છે, કયા કયા સંયોજનો છે? એક તો ક્લોરોબેન્ઝીન જ છે, બીજો તો બીજામાં ક્લોરોબેન્ઝીન તો છે પણ મિથાઇલ સમૂહ સાથે છે, કયા સ્થાને? ઓર્થો સ્થાને। અહીંયા જોશો તો અહીંયા પણ મિથાઇલ સમૂહ છે, અહીંયા પણ મિથાઇલ સમૂહ છે। ત્રણ ઉદાહરણ તમને આપ્યા છે અને એવું કીધું છે કે નીચેના માંથી કોનામાં પ્રક્રિયા સરળતાથી થશે, નીચેના માંથી કોનામાં પ્રતિક્રિયાત્મકતા વધારે હશે। મિત્રો તમને
યાદ રાખ બધા માટે કહી દઉં. આ તો આપણે અત્યારે કયા ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય, ધારો કે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, તો કોની પ્રતિક્રિયાત્મકતા વધે છે, કોની ઘટે છે. પણ એક બાબત યાદ રાખજો કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હશે તો તમને જેટલી માત્રા ઓર્થો અને પેરા સ્થાન પર વધારે હશે એટલી જ પ્રતિક્રિયાત્મકતા વધશે, બરોબર. અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હશે, કયો સમૂહ? ઇલેક્ટ્રોન દાતા સમૂહ, જેમ કે આપણો મિથાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ, કે જે ઇલેક્ટ્રોન ઉલટાના આપે છે. નાઇટ્રોમાં તો શું કરતો હતો? ખેંચતો હતો. મિથાઇલ સમૂહ શું કરે છે? આપે છે. અને આપે છે તો પરિણામે ઘનતામાં શું થઈ ગયો? વધારો થાય. આપણે હમણાં તો ભણ્યા ઘનતા ઘટશે તો પ્રતિક્રિયાત્મકતા એની વધવાની છે. ત્યાં ઘનતા એરોમેટિકની વધે છે, પરિણામે પ્રતિક્રિયાત્મકતા પણ ઘટે છે. તો આનું સોલ્યુશન કઈ રીતે આવશે? પછી જેટલા મિથાઇલ સમૂહ વધારે, કયો સમૂહ? મિથાઇલ સમૂહની સંખ્યા વધશે, પ્રતિક્રિયાત્મકતા ઘટશે. એટલે કે પ્રક્રિયા જે થવાની સરળતા છે એ સરળતામાં ઘટાડો આવશે. કયા સ્થાન પર? ઓર્થો અને પેરા. હા, મેટા સ્થાન પર હોય તો મેટા સ્થાન પર આ બંનેની કમ્પેરિઝનમાં પ્રતિક્રિયાત્મકતા વધારે રહે છે. ક્લિયર? ઓકે, તો ક્રમ શું આવશે? તો કઈ જુઓ, સૌથી વધારે સમૂહ તો અહીંયા દેખાય, મિથાઇલ સમૂહ. તો જ્યાં મિથાઇલ સમૂહ વધારે ત્યાં અવરોધ વધારે, ત્યાં ઘનતા વધારે, પરિણામે એની પ્રતિક્રિયાત્મકતા આવશે સૌથી છેલ્લા નંબરે. ત્યારબાદ અહીંયા હજી એક મિથાઇલ સમૂહ છે તો આની કમ્પેરમાં અહીંયા કેવી પ્રતિક્રિયાત્મકતા છે? થોડીક વધારે હશે. અને લાસ્ટ વન છે કોણ? ક્લોરોબેન્ઝીન. કે ત્યાં છે ક્લોરિન અને કાર્બનનો બંધ પ્રબળ, એટલે પ્રતિક્રિયાત્મકતા ત્યાં ઓછી થવાની છે. પરંતુ આ બંનેની કમ્પેરમાં કેવી થવાની છે? વધારે થશે, કારણ કે ત્યાં કોઈ મિથાઇલ કે ઇથાઇલ કોઈ સમૂહ અવરોધ કરવા માટે છે નહીં. ખ્યાલ આવી ગયો? નોટ કરી લો. ત્યારબાદ મિત્રો, 30 નંબર થી 45 નંબર સુધી તમને પ્રેક્ટિસ માટે આપેલ છે, રાઈટ? કેટલા નંબર? 30 નંબર થી 45 નંબર સુધીના એમસીક્યુ કે જે એકદમ સરળ છે એ તમને પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે. પ્રેક્ટિસ કરજો, ન આવડે તો તમે એનો પિક પાડીને મને સેન્ડ પણ કરી શકો છો, તો હું તમને એનું સોલ્યુશન પહોંચાડી દઈશ, રાઈટ? આગળ વધીએ. 46 નંબરમાં શું આપેલું છે? ક્લોરિન આપેલો છે, એટલે કે શોર્ટમાં કહો તો આ ટાઈપનું સંયોજન આપ્યું છે. અને તમને એનું શું કહ્યું છે? આયુપીએસી નામ બનાવો. શું બનાવો? આયુપીએસી નામ બનાવવા માટેનું કીધેલું છે. ભાઈ આયુપીએસી નામ કઈ રીતના બનશે? એટલે આ પહેલા તો જો આ સાયક્લો છે, કોઈ ફૂલી એરોમેટિક નથી, રાઈટ? બીજું, નંબર હંમેશા ક્યાંથી આપવાના? જે સાઈડથી નજીક પડે ત્યાંથી. પણ એ દ્વિબંધ છે તો આ એક નંબર, આ બે નંબર, આ ત્રણ નંબર. જ્યાં દ્વિબંધ આપ્યો હોય, કારણ કે આલ્કિન સમૂહ એ હેલોજન સમૂહ કરતા પ્રતિક્રિયાત્મકતા વધારે દર્શાવે છે. એટલે પહેલા નંબર પર આ બીજા, આ ત્રીજા, ત્રીજા પણ કોણ આવ્યો? 3-ક્લોરો. ધારો કે આ બંધ નો હોત તો નંબર ડાયરેક્ટ ક્લોરિન થી આપે, પણ દ્વિબંધ છે એટલે નંબર ત્યાંથી અપાય. 3-ક્લોરો આખાને શું કહેવાય? સાયક્લો. કેટલા કાર્બન વાળો? 6. હેક્સ 1-8, રાઈટ? ઓપ્શન ચકાસો તો આવું કઈ મળે તમને. 3-ક્લોરો સાયક્લો હેક્સ 1-8. આઈ હોપ કે ઓપ્શન નંબર 3 માં તમને આન્સર મળી ગયો છે, રાઈટ? 3-ક્લોરો સાયક્લો હેક્સ 1-8. હવે આગળ જઈએ તો 47 નંબર ના એમસીક્યુ શું કહે છે? ભાઈ 47 નંબર ના એમસીક્યુ માં તમને બંધારણની જગ્યા પર સૂત્ર આપ્યું છે. જો તો કેવું સૂત્ર આપ્યું છે? CH3 CH ડબલ બોન્ડ CH CH2 CL. અને આનું આયુપીએસી નામ બનાવવાનું કીધું છે. કોઈ વાંધો નહીં, આયુપીએસી નામ તો આપણે આગળ ભણી જ જશે ગિયરમાં. પહેલા સ્થાન પર કોણ? ક્લોરિન છે, એટલે અહીંથી નજીક ગણો તો આ પહેલા સ્થાનથી ક્લોરિન, પણ અહીંથી દ્વિબંધ પણ ગણવાના ને. તો આપણે હમણાં જોયું દ્વિબંધની ક્રિયાશીલતા હેલોજન કરતા વધારે હોય છે. પણ એનો મતલબ એમ નથી કે વચ્ચેથી નંબર આપું. હું એવું કરીશ કે આ દ્વિબંધ ક્યાંથી નજીક પડે? 1-2 1-2, બરોબર. બંને સાઈડથી બે પડે છે, પણ આ બાજુ સમૂહની સંખ્યા વધારે છે, ક્લોરિનની સાઈડ વધારે છે. તો ક્લોરિનની સાઈડ હોવાના કારણે નંબર અહીંથી આપો. 1-2-3-4 1-ક્લોરો બીજા કાર્બન સાથે છે, પણ 1-2-3-4 વાળો કયો છે? બ્યુટ છે.
તો 1 ક્લોરો બ્યુટ બીજા સાથે તો 2 અને ઇન નો ઇન નામ ખબડી ગઈ 1 ક્લોરો બ્યુટ 2 ઇન નોટ લો આ જસ્ટ એનસીઆરટી બેઝ પર છે અઘરો નથી ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 તરફ જઈએ તો 48 નંબરનો પ્રશ્ન શું કહે છે ભાઈ મિત્રો 48 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી એલાઇલિક હેલાઇડ કોણ છે કયો હેલાઇડ માં આવ્યું છે ને એલાઇલિક હેલાઇડ કયો છે તો સૌપ્રથમ સમજી લો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય કે એલાઇલિક હેલાઇડ એને કહેવાય કે જેમાં હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય ઈ કાર્બન એના પછીના કાર્બન વાળો કાર્બન કેવો જોઈએ દ્વિબંધ વાળો હોવો જોઈએ સીધું સાદું હેલોજન કયા કાર્બન સાથે જોડાણો તો જે કાર્બન સાથે જોડાણો કેવો જોઈએ sp3 સિંગલ બોન્ડ વાળો પણ પછીનો જે કાર્બન આવે એનું સંકરણ કમ્પલસરી sp2 થતું હોવું જોઈએ પછી એરોમેટિક હોય કે લાંબી શૃંખલા આપી હોય એલાઇલિક હેલાઇડનો નિયમ આવો થાય છે તો ઓપ્શન ચકાસો કે પ્રથમ ઓપ્શનમાં જો શું આપ્યું છે એમાં CH2 ડબલ બોન્ડ CH CH2Cl હવે અહીં જો હેલોજન છે તે કા હેલોજન છે કાર્બન છે તે કાર્બન છે સંકરણ તે કે sp3 જ છે પણ એના પછીનું કાર્બનનું સંકરણ જો તે કે sp2 થઈ ગયું છે કેમ તે ડબલ બોન્ડ છે આ છે આન્સર રાઈટ હવે બીજા તમે જો ચકાસો ને BCD તો આમાં ઓકે જોવા મળશે નહીં પરિણામે એલાઇલિક હેલાઇડ એટલે કોણ આવશે ઓપ્શન A ક્લિયર નોટ કરી લો ઓકે ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન જુઓ સોરી 49 નંબરનો પ્રશ્ન જુઓ 49 શું કહે છે કે નીચેનામાંથી કયો તૃતીય હેલાઇડ છે ભાઈ તૃતીય હેલાઇડ માટે હું જોઈએ હેલોજન જે કાર્બન સાથે જોડાય એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ ત્રણ કાર્બન સાથે તો એને શું કહેવાય તૃતીય હેલાઇડ કહેવાય તો ઓપ્શન A જુઓ ઓપ્શન A માં શું આપ્યું છે ઓપ્શન A ની અંદર તમને કંઈક સોરી ઓપ્શન એ ની અંદર તમને એક આવું સ્ટ્રક્ચર આપેલું છે અને સ્ટ્રક્ચર ની અંદર જોવો તો અહીંયા આપેલું છે CH2Cl અહીંયા Cl હવે જુઓ આ ક્લોરીન અહીં જોડાયેલો છે પણ આ કેટલા કાર્બન સાથે છે અહીંયા જે કાર્બન છે ને ઈ કાર્બન અન્ય બે કાર્બન સાથે એટલે દ્વિતીયક બન્યો આ પ્રાથમિક બને એટલે આ તો છે નહીં ત્યારબાદ ઓપ્શન B ચકાસો B ની અંદર શું આપ્યું છે B માં અહીંયા રહેલો કાર્બન CH3 Cl right sorry આ ઓપ્શન D છે ને right આ ઓપ્શન D છે B આ સાઈડ લઈને નાખીએ અને C આ સાઈડ લઈને નાખીએ B ઓપ્શન શું કહે છે B ઓપ્શન કઈ કા ટાઈપનો છે CH Cl CH3 હવે B ઓપ્શન માં જુઓ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તો કે નીચે એક કાર્બન છે અને કેરોમેટિક માં છે એટલે કુલ બે કાર્બન સાથે જ છે તો એ પણ કયો છે દ્વિતીય અને સી ઓપ્શન ચકાસો તો સી ઓપ્શન માં પણ કઈક આ ટાઈપ નું આપેલું છે કે આ કાર્બન સાથે સીએલ જોડાયેલો છે આ કાર્બન અને કેટલા કાર્બન સાથે જોડાયેલો છે બે I2 ડિગ્રી બની શકે એમ છે રાઈટ પણ ઓપ્શન ડી જુઓ કે ઓપ્શન ડી માં તમારો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક કાર્બન બીજા કાર્બન અને એક કાર્બન એ ત્રીજા કાર્બન ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે તો આને કહેશું તૃતીયક હેલાઇડ ક્લિયર નોટ કરી લો ઓકે ત્યારબાદ 51 નંબર થિયરીકલ આપેલો છે થિયરીકલ છે આપણે વાંચી લઈએ જે હેલોજન સંયોજનમાં કાર્બન પરમાણુ સાથે એક જ પ્રકારના બે હેલોજન હોય કાર્બન પરમાણુ સાથે એક જ પ્રકારના બે હેલોજન હોય ધારો કે બે ક્લોરીન જ છે તો એને શું કહેવાય ઓબ્વિયસલી આને આપણે શું કહેતા હતા કોઈ સંયોજન આપ્યું ને એમાં એક જ કાર્બન પર બે ક્લોરીન આવે તો આને શું કહેતા હતા આપણે જેમિનલ હેલાઇડ
યાદ છે બે પ્રકારના હેલાઇડ આવે વિસિનલ અને જેમિનલ તો જેમિનલ હેલાઇડ શા માટે કીધું કારણ કે બંને સમાન હેલોજન એક જ કાર્બન પર છે તો આન્સર તમને મળી ગયો 51 માં આગળ વધીએ 52 ભાઈ સામાન્ય નામકરણમાં કયા નામકરણમાં સામાન્ય નામકરણની અંદર તમને શું માંગ્યું છે વાંચો તો કે સામાન્ય નામકરણમાં જેમિનલ ડાયહેલાઇડ ને શું કહે છે ઓપ્શન એ જુઓ આલ્કાઇલ ડાયહેલાઇડ તે કે ના કહેવાય જેમિનલ ડાયહેલાઇડ ને શું કહેવાય તમને પૂછ્યું છે કયો જેમિનલ ડાયહેલાઇડ આનો સામાન્ય ના ડાયહેલાઇડ કહેવાય ઓપ્શન શું છે આલ્કાઇલ ડાયહેલાઇડ એક સામાન્ય નામ આ નહીં થાય તો બીજું કયું થાય બીજો ઓપ્શન ચેક કરો તો બીજો ઓપ્શન ચેક કરવા જશો તો તમને આપેલો શું છે કે આલ્કાઇન હેલાઇડ કયો આપો છે આલ્કાઇન હેલાઇડ અને સી ચેક કરો કયો છે આલ્કાઇલિડિન હેલાઇડ અને ડી કયો છે આલ્કાઇલિન ડાયહેલાઇડ હવે તમે વિચારશો ને તો હેલો આલ્કેન ની અંદર આપણે થિયરી આવતી હતી કે હેલો આલ્કેન માં ડાયહેલાઇડ આવતા ડાયહેલાઇડ માં જેમિનલ અને વિસિનલ આવતા જેમાં આપણને થિયરી માં આવું કંઈક ભણાવ્યું હતું યાદ છે કે જેમિનલ ડાયહેલાઇડ ને આપણે આલ્કાઇલ લીડિંગ કહેશું જો યાદ આવતું હોય તો ઇથિલીડિન બોલતા આપણે ઇથાઇલ નું ઉદાહરણ લેતા ત્યારે તો કે ઇથિલીડિન કહેતા હોય તો આને શું કહેવાય આલ્કાઇલિડિન હેલાઇડ એટલે એનું સામાન્ય નામ થશે આલ્કાઇલિડિન હેલાઇડ કોનું જેમિનલ ડાયહેલાઇડ નું આ તો 52 નંબર નો પ્રશ્ન મિત્રો બધા થિયરીકલ એમસીક્યુ સ્ટાર્ટ થઈ ગયા છે કે ઘણી વાર શું થતું હોય છે કે ઓર્ગેનિક ચેપ્ટર ની અંદરથી ક્યારેક ક્યારેક એટલા સહેલા એમસીક્યુ પૂછી કાઢે છે કે જેની તૈયારી આપણે કરી હોતી નથી માટે આપણે આવા એમસીક્યુ પર પણ અત્યારે ફોકસ કરશું ઓકે ઓકે આગળ જોઈએ થોડા કયા અઘરા પ્રશ્નો તરફ જોઈએ તો 52 પછી કયો પ્રશ્ન છે 53 નંબર નો એમસીક્યુ જોશો તો 53 નંબર ના એમસીક્યુ માં પણ એક સાદામાં સાદું વસ્તુ પૂછ્યું છે કે જેમિનલ અને વિસિનલ જે હેલાઇડો છે કયા હેલાઇડો છે જેમિનલ અને વિસિનલ જે ડાયહેલાઇડો આવે છે એ શું છે તો કે એ બંને કોણ છે ડાયહેલો આલ્કેન છે હું અહીંયા સોલ્યુશન એનો એટલે નથી આપતો કારણ કે થિયરીકલ છે 53 માં તો ડાયરેક્ટ ખબર પડી જવી પડે કે બંને કોણ છે ડાયહેલો આલ્કેન કારણ કે બચ્ચારો બંને માં ડાયહેલો આવે છે અને બંને આલ્કેન જ હોય છે વિસિનલ અને જેમિનલ આગળ વધીએ તો 54 નંબર છે જે કંઈક ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યો છે જો તો અંદર 54 નંબર શું આપ્યો છે 1 બ્રોમો રાઈટ 1 બ્રોમો 2 ડાય મિથાઇલ પ્રોપેન આવું નામ આપ્યું છે અને એવું કીધું છે કે આનું સામાન્ય નામ શું થાય શું કીધું છે આનું સામાન્ય નામ શું થાય ભાઈ સામાન્ય નામ બનાવતા પહેલા પણ તમારે આનું બંધારણ બનાવવું પડશે બંધારણ હંમેશા પાછળથી બનાવતા હોવાનું ક્યાંથી આવવાનું પાછળથી બનાવતા કયો જોઈએ છે પ્રોપેન 1 2 3 બની જાય પ્રોપેન પછી બીજા નંબર પર ડાયમિથાઇલ છે એટલે એક મિથાઇલ આ બીજો મિથાઇલ આવી ગયો અને 1 બ્રોમો છે એટલે પહેલા કાર્બન સાથે શું છે બ્રોમો છે આ થઈ ગયું એનું બંધારણ ઓકે આનું સામાન્ય નામ આપો હાઇડ્રોજન અત્યારે હું ફિટ કરતો નથી ઓકે આનું સામાન્ય નામ આપો છે તમે જો એક કાર્બન ની આસપાસ 4 કાર્બન છે તો આને નિયો કહેવાય શું કહેવાય 5 કાર્બન વાળો નિયોપેન્ટાઇલ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ નો બ્રોમાઇડ તો ઓપ્શન ચકાસો એટલે તમને ખ્યાલ આવી જશે ઓપ્શન એ ચેક કરો એન પેન્ટાઇલ બ્રોમાઇડ એન ક્યારે લાગે કાર્બન સંખ્યા વધારે હોય લાંબી શૃંખલા હોય તો લાગુ પડે અહીંયા નથી આવવાનું બી ચેક કરો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ આવ્યું નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ ક્લિયર તો આપણો આન્સર બી છે કરેક્ટ છે આગળ વધીએ 55 નંબર શું કહે છે ભાઈ નીચેનામાંથી કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે તો જમણે તો આગળ એમસીક્યુ આપણે આવો લીધો કે નીચેનામાંથી કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે ખબર કેમ પડે કે તમારો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ એટલે તમને જાતે કરવા માટે આપું છું કયો 55 નંબર ત્યારબાદ જઈએ 56 નંબર તો 56 નંબર નો એમસીક્યુ શું કહે છે મિત્રો એ જોઈએ ચેક કરી લઈએ રકમ વાંચો C5
H11 Br. छप्पन नंबर ની રકમ શું છે? C5H11Br. આવું કોઈ સંયોજન આપેલું છે. અને ના નીચેનામાંથી સંઘટકો કયો દ્વિતીયક નથી. એટલે આના જેટલા પણ સંઘટકો મળે ને એ બધા સંઘટકોમાં ચેક કરો કોણ દ્વિતીયક નથી. તો પહેલો તારો સંઘટક કેટલા મળશે ચેક કરી લો. પહેલો સંઘટક ધારો આવો મળે પાંચ કાર્બન વાળો છે. 1 2 3 4 5 કાર્બન અને એ કોણ આવશે? Br. બીજો સંઘટક કયો મળે? તો કે પાંચ કાર્બન ને ત્યાં જ રાખો. 1 2 3 4 5 Br નીચે લટકાવો. ત્રીજો કયો મળે? એક પાંચ કાર્બન ને ત્યાં જ રાખો, વચ્ચે Br લટકાવી દો. ખબર છે મિત્રો, ત્રણ સંઘટક તો આમ નામ થઈ ગયા. પણ નોટ કરો, એને એવું કીધું છે દ્વિતીયક નથી. પણ આ તો બધા જુઓ તો મોસ્ટ ઓફ કયા થાય છે કે આ દ્વિતીયક થાય છે, રાઈટ? અને ઓપ્શન માં ચેક કરશો ને તો એને નામ આપેલા છે આપણને. એમાં પહેલું નામ કયું છે? 2-bromopentane. તો આ તો 2-bromopentane છે, આ ઓપ્શન આપેલો છે, આ નથી આપેલો. બરોબર, આ ઓપ્શન માં નથી. પણ તમે કહી શકો ખરા કે એનો દ્વિતીયક નથી. ઓપ્શન માં નથી આપ્યો, પણ આપણે પહેલા બધા જ બનાવી નાખીએ. એનામાંથી જે ઓપ્શન માં આપ્યો એ ચેક કરશું આપણે. અને આ આપેલો છે પણ આ દ્વિતીયક છે, અને આપણને કીધું છે દ્વિતીયક નથી. એનો બીજો ઓપ્શન શું હતો? 3-bromopentane. આ 3-bromopentane થઈ ગયો. વાય ચેક કરો, 1 અને 2 આ તો દ્વિતીયક છે, મતલબ આ પણ છે, પણ આપણે શોધવાનો છે કયો નથી. ત્રીજો કયો છે એનો? 2-bromo-3-methyl-butane. 1 2 3 4 2-bromo આપ્યો છે અને 3-methyl આપ્યો છે. હવે ચેક કરો આ શું તૃતીયક છે? તો ભાઈ આ કેટલા કાર્બન સાથે જોડેલો છે? આ બે જ છે. શોર્ટમાં કોણ તેનો? એ બી સી. ત્રણે ત્રણ ઓપ્શન ચેક કરશો ને તો કયા છે? સેકન્ડ જ છે. હા, આપણે જે ઉપર જોયું ને એ ઓપ્શન માં જ નથી, નહીંતર એ આન્સર આવે. હવે ડી ચેક કરો, 2-bromo-butane વાળો છે ને. 1 2 3 4 2-bromo-2-methyl-butane આ થાય. કેમ? કે બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે, એક કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? ત્રણ કાર્બન. તો આન્સર હશે તમારો ડી. ઓકે, આગળ વધીએ. તો જો 57 માં જોશો ને તો 57 માં પાસે ઊંધો પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા આપણે કેમ પૂછ્યું? દ્વિતીયક નથી એમ ત્યાં પૂછ્યું. કયો પ્રાથમિક નથી? તો હવે તમે આવડી ગયો છે પ્રશ્નનો આન્સર કેમ આપવાનો. કોઈ પણ સંયોજન આપેલું હોય પહેલાના સંઘટકો દોરી નાખો કે જે એને ઓપ્શનમાં આપેલા છે. એબીસીડી બંધારણ દોરાઈ જશે પછી તમે આરામથી કહી શકશો કે ભાઈ આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, આ તૃતીયક છે. અને તમને કીધું હોય કયો નથી તો કહી દેવાનું ભાઈ આ આન્સર આવતો નથી. ક્લિયર? તો આમ 57 પણ ઈઝી છે. ત્યારબાદ 58 માં જઈએ. ઓકે, 58 નંબર શું કહે છે? 58 નંબર નો એમસીક્યુ થી એ કહે આપો છે કે કાર્બન હેલોજન નો જે બંધ છે એ બંધ કેવો છે. ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે આ પ્લસ વીજભારિત છે, આ ઋણ વીજભારિત છે, ધ્રુવીય છે, સહસંયોજક છે, રાઈટ? તો જવાબ શું આવશે એનો? એ આઈ ની આપો છે, બી ધ્રુવીય સહસંયોજક આપો છે. મળી ગયો જવાબ તમને તમારો? ઓપ્શન બી, ધ્રુવીય સહસંયોજક, રાઈટ? ત્યારબાદ 59 માં જુઓ ભાઈ, કાર્બન ફ્લોરિન થી કાર્બન આયોડિન તરફ જાઓ એવું કે છે. કાર્બન ફ્લોરિન ના બંધ થી તમે કાર્બન ક્લોરિન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન આમ બંધ લંબાઈ તરફ તમે જાઓ તો આ બંધ લંબાઈ વધે છે કે ઘટે છે? હવે વિચાર કરો, બંધ લંબાઈ ઘટે કે વધે? તે ઉપર કોણ છે? ફ્લોરિન. નીચે કોણ છે? આયોડિન. તો ઉપર થી નીચે જઈએ ને એમ વિદ્યુત ઋણતા ઘટે, તો આકર્ષણ ઘટવાનું છે. એટલે એમ થાય બંધ નબળો બને, પહોળો થાય, બંધ લંબાઈ વધે. ઉપર ને બંધ લંબાઈ કેવું હોય? ટૂંકી હોય આકર્ષણ ના કારણે. ખ્યાલ આવી ગયો? તો આથી આમ જશો તો તમને તમારી બંધ લંબાઈ શું જોવા મળશે? વધતી જોવા મળશે. તો જવાબ શું આવશે? વધે છે. ઓકે, 60 નંબર નો જુઓ. હેલોજન સંયોજનમાં કાર્બન પરમાણુની ઉપર કેવો વીજભાર હોય? હમણે તો આપણે જોયા કાર્બન પર કેવો વીજભાર આવે? આન્સર તો ધન વીજભાર આવે. કયા પ્રશ્નનો આન્સર આવશે? આ 60. હવે એટલા બધા પ્રશ્ન પૂછાતા નથી, પણ થિયરીકલ છે માટે આપણે અહીંયા પૂછેલો છે. ત્યારબાદ 61 આમાં આન્સર આવશે ધન વીજભાર. ઓકે, 61 નંબર જુઓ. નીચેનામાંથી કયા બંધની એન્થાલ્પી મહત્તમ હશે?
बंद कौन आया पा चेक करो तो कार्बन फ्लोरिन कार्बन क्लोरिन कार्बन ब्रोमीन कार्बन आयोडीन હવે તમે ડિસાઈડ કરો કે આવા પ્રશ્નનો આન્સર કેવી રીતના આવશે વિચારો તો આપણે હમણાં ભણ્યા ને વિદ્યુત ઋણતા વધારે હોય ને આકર્ષણ કેવું હોય વધારે તો વિદ્યુતનો સૌથી વધારે કોણ છે આપણે ખબર જ છે ફ્લોરિનની તો આના બંધની એન્થાલ્પી સૌથી વધારે મજબૂત હોય કારણ કે આને બંધ તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે વધારે આપવી પડે ને રાઈટ આન્સર આવશે ફ્લોરિન વાળો ક્લિયર ત્યારબાદ 62 નંબર જુઓ મિત્રો 62 ના નંબર ના પ્રશ્નમાં શું આપ્યું છે જો તમે એનસીઆરટી પરફેક્ટલી કરશો ને તો એનસીઆરટી ના આધારે જે આપણે મટીરીયલ આપ્યું છે મતલબ એક જ છે ફરક એટલો છે પેલો પ્રશ્ન વાઇઝ આપ્યું છે મટીરીયલ અને એનસીઆરટી માં સળંગ આપ્યું છે પણ તમે એ કોન્સેપ્ટ થી ચાલશો તો તમારા બધા જ પોઈન્ટ તમારા વ્યવસ્થિત થઈ જશે ઓકે એટલે જી નીટ ના પ્રશ્નોમાં પણ તમને સરળ લાગવા લાગશે કેટલા પ્રશ્ન આવ્યા આપણે 62 નંબર શું કહે છે કે આલ્કોહોલની સાથે હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપો ભણી તો ગઈ આપણે કે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ આપ્યો હોય અને એની સાથે જ્યારે હેલોજન એસિડની પ્રક્રિયા કરવામાં આવે તો હેલોજન એસિડ કોણ HBr હોય HCl હોય હવે હેલોજન એસિડની પ્રક્રિયા કરશો તો સૌપ્રથમ પ્રક્રિયા કોણ આપશે તૃતીયક આલ્કોહોલ આપશે કેમ તો કે તૃતીયક આલ્કોહોલમાં તૃતીયક કાર્બોકેટાયન હોય છે જેની સ્થાયિતા સૌથી વધારે હોય છે પણ સ્થાયિતા વધવાની સાથે સાથે એની પ્રતિક્રિયાત્મકતા પણ વધતી જતી હોય છે આમ થર્ડ ડિગ્રી વાળો તમને સૌથી પહેલા હેલોજન એસિડ સાથે પ્રક્રિયા આપશે તો બાકીનો ક્રમ તો ખબર પડી ગયો 3 2 1 ક્લિયર જોઈ લો ઓકે ત્યારબાદ 63 નંબરના પ્રશ્નમાં જોઈએ તો 63 નંબરનો પ્રશ્ન શું કહે છે ભાઈ 63 નંબરના પ્રશ્ન જેવા પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે 63 નંબરનો પ્રશ્ન વાંચો તો કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સૌથી અઘરો પ્રશ્ન આ જ કહેવાય કેમ તો કે તમને ચાર ઓપ્શન આપેલા હોય ને હવે જ્યારે ચાર ઓપ્શનના રિલેટેડ નોલેજ તમને હોય તો જ તમે કહી શકશો કે આ સાચું છે કે આ ખોટું અને એના માટે તમારી થિયરી બધી વાંચેલી હોવી જોઈએ હા મિત્રો જી નીટ ની એક્ઝામ આપવા જઈ રહ્યા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એનસીઆરટી ની લાઈન ટુ લાઈન તમને યાદ હોવી જોઈએ કારણ કે મારા અનુભવ પ્રમાણે મને ખબર છે કે એનસીઆરટી માંથી ઘણા એવા પ્રશ્નો પૂછાય છે સરળ કે જે તમારી ટેક્સ્ટ બુક ની લાઈન માં જ સેન્ટેન્સ માં વાક્યો માં આપેલા હોય છે અને વાક્ય પર તમે 100% શ્યોર હોતા નથી માટે ક્યારેક રોંગ બનો છો ક્યારેક ઘટે ઘટે સાચા પણ પડી જાય છે પણ શ્યોરિટી હંમેશા તમે વારંવાર વાંચવાથી જ આવશે ઓકે 63 નંબર જુઓ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ઉપર પ્રશ્ન આપેલો છે વિધાન આપેલો છે વાંચો મારી સાથે આલ્કોહોલ સંયોજનોને 95% ઓર્થોફોસ્ફોરિક એસિડમાં સોડિયમ કે પોટેશિયમના આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ મળે છે વાત સાચી છે કે કોઈ પણ આલ્કોહોલ હશે એને તમે H3PO4 ની હાજરીમાં સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશો તો આ આયોડાઇડ એની સાથે જોડીને શું બનાવે આલ્કાઇલ આયોડાઇડ બનાવે છે ગુજરાત બોર્ડની થિયરી છે આગળ વધીએ આલ્કોહોલ સંયોજનોમાંનો હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન પરમાણુથી થાય છે અને એ એસોસિએટ દ્વારા એટલે કે થાયોનિલ ક્લોરાઇડ દ્વારા અગ્રિમતા આપવામાં આવે છે વાત 100% સાચી ગુજરાત બોર્ડમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય પણ ગયો છે કે જે થાયોનિલ ક્લોરાઇડ છે એ એસોસિએટ એ તમને આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ સૌથી ઝડપી આપે છે અને શુદ્ધ આપે છે ક્લિયર આપણે એનસીઆરટીમાં ભણી ગયા છે આવું આ વાક્ય પણ સાચું છે સી જુઓ સામાન્ય રીતે લાલ ફોસ્ફરસની બ્રોમિન અને આયોડિન સાથેની પ્રક્રિયા શું કહે છે તે થવાથી ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અને ફોસ્ફરસ પેન્ટા કે ટ્રાયઆયોડાઇડ બનતા હોય છે વાત સાચી કે ખોટી સાચી કેમ તે તમે નોર્મલી જોશો ને તો ફોસ્ફરસના ટ્રાય હેલાઇડ બનાવવા હોય તો તમારે આયોડાઇડ અને ક્લોરિન જોઈએ લાલ ફોસ્ફરસની હાજરીમાં તો ઓપ્શન એ બી સી ત્રણે સાચા છે ધેટ મીન્સ કે ડી ખોટો હોવો જોઈએ અને જોઈએ કે ડી ઓપ્શન કઈ રીતે ખોટો પડે છે આલ્કોહોલમાંથી આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવો છે ને શું બનાવવો છે કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવો છે બને નો ડાઉટ નો બને એવું નથી પણ કોની સાથે મંદ HCLની હાજરીમાં ડાયરેક્ટ બની જાય ઉદ્દીપક વગર બનશે નહીં બનાવો તો બને
તો અહીં સાંદ્ર જોઈએ કયો જોઈએ સાંદ્ર HCl હોય તો તમને આલ્કાઇલ ક્લોરાઇડ ઝડપથી મળે છે મનમાં મળતો નથી ખ્યાલ આવ્યો તો આમ 63 નંબરની અંદર આન્સર આવશે ડી નોટ લો ત્યારબાદ જે 64 નંબરના એમસીક્યુમાં શોધવાની છે ત્યારબાદ શું આપ્યું છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને પાણી હવે એમ કહેવાનું છે કે નિપજ એક્સ શું છે એકદમ સરળ છે કેમ ખબર આ બધી વસ્તુ તો આપી દીધી છે જોઈન કરવા મળ્યો શું આપ્યું છે આનો આ સોડિયમ લીધો અને આનો હાઇડ્રોજન સલ્ફેટ લીધો બની ગયો આવડો તો અહીંથી કોણ લીધું છે હાઇડ્રોજન અહીંયા કોણ છે OH શું બનાવે પાણી ખ્યાલ આવ્યો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ આમાંનો એક હાઇડ્રોજન અને OH સાથે પાણી બનાવ્યું તો વધ્યું શું તો કઈ તો Br વધ્યો અને R વધ્યો તો X એટલે કોણ બ્રોમો આલ્કેન આલ્કાઇલ બ્રોમાઇડ તમે બ્રોમો આલ્કેન કહી શકો છો અથવા આલ્કાઇલ બ્રોમાઇડ પણ કહી શકો છો તો ઓપ્શન તમને દેખાતા હશે તે કઈ છે મિત્રો 64 નંબરમાં જો લખ્યું છે બ્રોમો આલ્કેન ત્યારબાદ આપણો આજના લેક્ચરનો છેલ્લો એમસીક્યુ છે 65 નંબર જો તો શું આપેલો છે CH3 CH2 OH અહીંયા કોણ છે લાલ ફોસ્ફરસ છે પણ આની પ્રક્રિયા જો કોની સાથે કરાઈ છે કે આની પ્રક્રિયા તમને Br2 સાથે કરાઈ છે દેખાય છે તો એમ કે છે Br2 સાથે પ્રક્રિયા કરે તો અહીંયા HBr મળે છે અને પ્લસ X મળે છે તો નીચેનામાંથી X હશે શું વિચારો કે આ લાલ ફોસ્ફરસ ક્યારે આવે કે લાલ ફોસ્ફરસ હંમેશા રિડક્શન માટે આવે રિડક્શનનો મતલબ હાઇડ્રોજન ઉમેરાય હાઇડ્રોજન ઉમેરાય તો એક હાઇડ્રોજન કોને લઈ ગયો HBr ને તો બીજો હાઇડ્રોજન કોને લઈને જાય OH ને જ્યાં લખ્યું નથી પણ એ બને પાણી તો વધ્યો કોણ એક Br વધ્યો એ અહીં જોડાઈ જાય તો નિપજ કઈ બને CH3 CH2 Br ઇથાઇલ બ્રોમાઇડ બને રિયલી જોઈ લીધું આપણે ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું આઈ હોપ કે બધાને બધા એમસીક્યુ સમજાઈ ગયા છે અને ટૂંક સમયની અંદર આપણે આપણું નેક્સ્ટ ચેપ્ટર પણ સ્ટાર્ટ કરી દેશું કારણ કે થોડા ઘણા એમસીક્યુ બાકી રહ્યા છે તો આગળનું ચેપ્ટર સ્ટાર્ટ કરું પહેલા બધા મિત્રોને ખાસ સજેશન આપીશ કે આખું હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર વાંચી લો રિએક્શનો લખી લો સ્વાધ્યાયને કમ્પ્લીટ જોઈ લો અને જે રીતના જેટલા એમસીક્યુ કરે એ પણ જોઈ લો કારણ કે આટલો અભ્યાસ તમારે કમ્પ્લીટ તમારી સાથે થઈ જશે રિવાઇઝ થઈ જશે તો એ તમારું એક પેન્ડિંગ કામ જે કંઈ બાકી છે બધું પૂરું થઈને સંપૂર્ણ રીતે ચેપ્ટર ક્લોઝ થઈ જાય રાઈટ હવે પછીના જે આપણે લેક્ચર લેશું એમાં એકાદ બે લેક્ચરની અંદર આઈ થિંક આપણું જે રીતના જે 100 એમસીક્યુનો ટાર્ગેટ હતો એ પૂરો પણ થઈ જશે અને તમારું નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે તેનું મટીરિયલ પણ તમારી પાસે આવી જશે પણ તૈયારી એ રાખવાની કે નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય પહેલા આપણો જૂનો જે સિલેબસ મતલબ કે આ જે ચેપ્ટર ચાલ્યું એ તમને મોઢે થઈ ગયેલું હોવું છે કડકડાટ ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ